બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર થ્રી ઝીરો ટુ એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધ એના બ્લોક એક સમાજ કલ્યાણનો પરિચય ના યુનિટ ટુ સમાજ કલ્યાણ પદ્ધતિનો પરિચય એ વિષય ઉપર આજે આપણે વિડિયો લેક્ચર કરવા જઈ રહ્યા છે આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ જો આપણે જોઈએ તો મુખ્ય હેતુમાં છે સમાજ કલ્યાણ વહીવટકર્તાની કુશળતાની જાણકારી મેળવી શકાશે વિદ્યાર્થી મિત્રો આખી પદ્ધતિ આપણે ભણીએ છીએ પણ સામાજિક કાર્યકર્તા તરીકે કઈ કુશળતાનો વિકાસ આપણે કરવો જોઈએ એ આજે આપણને જાણકારી મળવાની છે સમાજ કલ્યાણ વહીવટના ક્ષેત્રો વિષયક જાણકારી પણ આપણે મેળવી શકીશું આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ સમાજ કલ્યાણ વહીવટના વિવિધ ક્ષેત્રોની કયા ક્ષેત્રો છે કે જેમાં સમાજ કલ્યાણ વહીવટ કાર્ય કરે છે આમ જોવા જઈએ તો સમાજ કાર્યની ગૌણ પદ્ધતિમાં સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ગૌણ પદ્ધતિની સાથે સાથે એના ક્ષેત્રો એટલા બધા વિશાળ છે જે કદાચ દરેક પદ્ધતિને આવરી લે છે તો એ ક્ષેત્રો વિશે આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે ભણીએ સમાજ કલ્યાણ વહીવટકર્તા અને કાર્યકર્તાની કુશળતાઓ કર્મચારીઓ અને નીતિ ઘડનારાઓ દ્વારા ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા એને ટકાવી રાખવાની કુશળતા છે જ્યારે સમાજ કાર્યમાં પગલાં માંડો છો ત્યારે સંબંધ સ્થાપન આ શબ્દને તમે કદાચ સેમેસ્ટર વનથી જ આવરી લીધો હશે કહેવાય છે કે સામાજિક કાર્યકર્તામાં સંબંધ સ્થાપનની કુશળતા ખૂબ મહત્ત્વની છે તો એવી રીતે જ એ દરેક ક્ષેત્રોમાં અલગ અલગ રીતે કામ કરે છે તો વહીવટમાં કાર્યકર્તામાં કુશળતા સંબંધ સ્થાપનની કેવી રીતે હોઈ શકે કે કર્મચારી અને નીતિ ઘડનારાઓ વચ્ચે ઊંડાણપૂર્વક સંબંધ સ્થાપિત કરવાનું હોય છે નીતિ ઘડનારાઓ અલગ હોય છે અને જે ખરેખર કામ કરનારા છે એ પણ અલગ છે તો એ દરેક વ્યક્તિઓ એ જે બંને ગ્રુપ છે એ ગ્રુપ વચ્ચે ખૂબ જ ઉદ્દેશ્યપૂર્ણવાળો સંબંધ સ્થાપન હોવો જોઈએ નિજી સ્વાર્થ માટે આપણે કોઈ ઉદ્દેશ્યને કોઈ ક્ષેત્રને નુકસાન પહોંચાડીએ એવી આપણી વૃત્તિ ના હોવી જોઈએ નીતિ ઘડવામાં પણ કોઈ વ્યક્તિગત ઉદ્દેશ્યને લઈને આપણે નીતિ ઘડીએ એવી આપણી વિચારસરણી પણ ના હોવી જોઈએ કર્મચારીઓની ભરતી અને નિમણૂકની કુશળતા ચોક્કસ એક વ્યક્તિ તરીકે એક કાર્યકર્તા તરીકે વ્યક્તિને ઓળખવું વ્યક્તિની આવડત પ્રમાણે નિમણૂક કરવી એ કુશળતા આપણામાં હોવી જોઈએ કયો એવો વ્યક્તિ છે કે જે આપણી સાથે કદમથી કદમ મિલાઈને આપણા ઉદ્દેશ્ય સાથે કામ કરી શકે છે તો એવા વ્યક્તિઓની ભરતી અને નિમણૂક કરવી જોઈએ સંસ્થાના ઉદ્દેશો અને લક્ષ્યોની વ્યાખ્યા કરવી અને કર્મચારીઓના તે ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે પ્રબળ ઈચ્છાશક્તિ ઉત્પન્ન કરવી સંસ્થાના જે ઉદ્દેશો છે અને લક્ષ્યાંકો છે એની વ્યાખ્યા કરવી કર્મચારીઓને તે ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે પ્રબળ ઈચ્છા એટલે કે મોટિવેશન કર્મચારીઓમાં આપણા ઉદ્દેશો પ્રત્યે મોટિવેશન લાવવાનું છે ઈચ્છાશક્તિ પ્રબળ કરવાની છે આવશ્યકતા અનુસાર કર્મચારીઓને સમજવા અને તેમની સહાયતા કરવાની કુશળતા આવશ્યકતા જે પ્રમાણે હોય એ અનુસાર દરેક કર્મચારીને સમજવા ખૂબ જરૂરી છે જ્યારે તમે સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરો ત્યારે તમારામાં વ્યક્તિ પ્રત્યેનું દરેક વ્યક્તિ પ્રત્યેની માન સન્માન ખૂબ જ વધી જશે કેમ સમાજ કાર્યની દરેક ક્ષેત્રમાં એવું કહેવાયું છે કે વ્યક્તિ વિશેષ છે પણ જ્યારે આપણે વ્યક્તિ કલ્યાણ અર્થે કોઈ નીતિ ઘડવાની વાત કરતા હોય ત્યારે કર્મચારીને સમજવા જે કર્મચારી વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે એને સહાયતા કરવાની કુશળતા આપણામાં હોવી જોઈએ કાર્યકુશળતા તૈયાર કરવાની અને કાર્યાન્વિત કરવાની કુશળતા કાર્યાન્વિત એટલે કાર્ય કરાવવા અંગેની કુશળતા કર્મચારીઓની વ્યક્તિગત મદદની જરૂરિયાતને સમજવી અને મદદ કરવાની કુશળતા કર્મચારીઓમાં વ્યક્તિગત મદદની જરૂરિયાતોને આપણે સમજવાની છે અને મદદ કરવાની કુશળતા છે મદદ કરવી એ આપણો સહજ સ્વભાવ હોવો જોઈએ સમાજ કાર્યમાં નીડી પીપલને એટલે કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની આપણી એક આગવી ભૂમિકા કહેવામાં આવી છે કર્મચારીઓના મનની સમસ્યાઓને સમજવી અને તેનો ઉકેલ લાવવાની કુશળતા મનની સમસ્યાઓ દેખીતી સમસ્યાઓ તો કદાચ સમય ઓળખી શકો અને મદદ અંગે જઈ શકો પણ જ્યારે મનની સમસ્યા હોય વ્યક્તિ મનને લઈને જ્યારે તંત્રમાં કે પોતાના જીવનમાં દુઃખી થતો હોય ત્યારે એને સમજવાની અને એનો ઉકેલ લાવવાની ઉકેલ સુધી પહોંચાડવાની કુશળતા એ સમાજ કલ્યાણ વહીવટકર્તાની કુશળતા ગણાઈ શકાય વિદ્યાર્થી મિત્રો આ કુશળતાઓમાંથી કોઈ પાંચ કુશળતાનો વિકાસ પણ તમે તમારા નજીવા જીવનમાં કરો છો તો તમારી જિંદગીમાં એક બદલાવ તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ સમાજ કલ્યાણ વહીવટના વિવિધ ક્ષેત્રો સમાજ કલ્યાણ વહીવટના કાર્યોને તો આપણે સમજ્યા પરંતુ હવે એના વિવિધ ક્ષેત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ સમાજ કલ્યાણ વહીવટ સમાજની પ્રત્યેક સમાજ કલ્યાણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત રૂપથી કાર્ય કરવા માટે સંબંધિત છે તેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને નૈતિક વિકાસ માટે લોકશાહી આયોજન દ્વારા કલ્યાણકારી સમાજની સ્થાપના કરવાનું છે સમાજ કલ્યાણ વહીવટ એ સમાજનું એક આગવી પદ્ધતિ છે કલ્યાણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત રૂપથી કાર્ય કરવા સાથે સંબંધિત છે કાર્ય કરવું અને સુવ્યવસ્થિત રીતે કરવું એમાં ફેર છે તો એ સુવ્યવસ્થિત રૂપથી કરવા માટેનો એક સંબંધ સાથે સમાજ કલ્યાણ વહીવટ જોડાયેલું છે તેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક નૈતિક વિકાસ માટે લોકશાહીનું આયોજન દ્વારા કલ્યાણકારી સમાજની સ્થાપના કરવાનું છે કલ્યાણકારી સમાજની સ્થાપના માટે જે લોકશાહીનું આયોજન છે એ કરવા માટે આપણે સમાજ કલ્યાણ વહીવટના ક્ષેત્રોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા જોઈએ કોઈ એક જગ્યાએ એટલે કે સામાજિક જ નહીં પરંતુ સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને નૈતિક વિકાસ તમારા અભ્યાસક્રમમાં ઘણા એવા વિષયો છે કે જેમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું એ પણ એક મુદ્દોને આવરી લેવામાં આવ્યું છે સમાજ કલ્યાણ વહીવટના વિકાસ નીતિને તૈયાર કરવામાં આવે છે તેની સાથે જ અનેક મુખ્ય સમાજ કલ્યાણ સેવાઓને સંકલિત પદ્ધતિ દ્વારા આયોજન દેખરેખ અને અમલીકરણ કરવામાં મદદ કરવામાં આવે છે મદદ કરવું મદદ કરવું એ આપણી આગવી છાપ છે ઓળખ છે પણ આયોજન દેખરેખ અને અમલીકરણમાં મદદ કરવાની પદ્ધતિ ભાવનાનો વિકાસ આપણે કરવાનો હોય છે આ સેવાઓમાં રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે અર્થાત વિવિધ સમાજ કલ્યાણ સેવાઓમાં આ બંને સંસ્થાઓનો ઉદ્ભવ કાર્ય અલગ અલગ હોઈ શકે આ સેવાઓને વિભિન્ન ક્ષેત્રોમાં વિભાજીત કરી શકાય છે સ્વાભાવિક વસ્તુ છે કે સમાજ સેવાઓમાં રાજકીય અને સ્વૈચ્છિક રીતે કાર્ય મળીને કાર્ય કરે છે રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે એ પરસ્પર સંકળાયેલી હોય છે જેમ કે આપણે જિલ્લા બાળ સુરક્ષા એકમ લઈ લઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ છે એ વિવિધ બાળકો ઉપર કામ કરતી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના સંકલન સાથે સાધીને કાર્ય કરે છે બાળ સુરક્ષા એકમ મહેસાણાનું ઉદાહરણ લઈએ તો એમાં અપંગ સહાયની જ્યારે વાત આવે અપંગ બાળકોની વાત આવે ત્યારે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ છે દિવ્યાંગ બાળકોનું જે ટ્રસ્ટ છે એ એની સાથે જોડાયેલું હોય છે તો એવી રીતે વિવિધ સંસ્થાઓને અને રાજકીય ક્ષેત્રોને સંકલન સાધીને આમાં કાર્ય કરવાનું હોય છે સમાજ સેવા સમાજ સેવા અને સમાજ કાર્ય એનો જે ભેદ છે એ તો આપણે શીખ્યા છે પણ આપણે અહીંયા સમાજ સેવા વહીવટમાં કેવી રીતે એક અલગ ક્ષેત્ર તરીકે આગળ વધ્યું છે એ સમજવાનું છે કોઈપણ રાષ્ટ્રમાં આ સેવાઓની સમાન રૂપથી વ્યક્તિઓને ઉપલબ્ધિ કરાવી જોઈએ જે આ પ્રમાણે છે કોઈપણ રાષ્ટ્રમાં સેવાઓને સમાન રૂપથી વ્યક્તિઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ સેવા છે તો એ સમાન રાષ્ટ્રમાં મળવી જોઈએ અને સેવાઓ લેવા માટે વ્યક્તિઓની ઉપલબ્ધ હોવી જોઈએ સૌથી પહેલાં જો આપણે સેવાની વાત કરીએ તો એ શિક્ષણ ક્ષેત્રે છે તો આપણે આમાં સમજીએ કે શિક્ષણ ક્ષેત્રે સમાજ કાર્ય કેવી રીતે કાર્ય કરે છે શિક્ષણ અંતર્ગત વ્યક્તિને પ્રાથમિક માધ્યમિક સ્નાતક અનુસ્નાતક ટેકનિકલ વ્યવસાયિક રોજગારલક્ષી તેમજ સામાજિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે આ શિક્ષણ એટલે કોઈ પ્રાથમિક શિક્ષણ કે શરૂઆતનું શિક્ષણ એવું નહીં પરંતુ આ શિક્ષણમાં એ વ્યક્તિને પ્રાથમિક માધ્યમિક ઇવન ટેકનો ટેકનિકલ લક્ષી દરેક શિક્ષણના ક્ષેત્રને આવરી લેવામાં આવે છે શિક્ષણનું સંકલન લોકશક્તિના આયોજન દ્વારા થવું જોઈએ શિક્ષણ માનવ સંસાધનના વિકાસ કરેલ રોકાણ સમજવામાં આવે છે શિક્ષણને એક માનવ સંસાધનમાં ઇન્વેસ્ટમેન્ટ છે રોકાણ છે કહેવાય છે કે આપણે હાથમાં જે લક્ષ્મી હશે એ કદાચ કોઈ લઈ શકશે પરંતુ શિક્ષણ હશે સરસ્વતી હશે એ આપણા હકની છે અને એ કોઈને કોઈ લઈ શકતું નથી તો શિક્ષણ એ માનવ સંસાધનમાં રોકાણ કરેલું છે એવું સમજવામાં આવે છે આ એક પ્રશંસનીય પ્રગતિ કહી શકાય પરંતુ શિક્ષણમાં સમાવી સામાજિક મુખ્યો અને નૈતિક વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આ શિક્ષણના અર્થે જો આપણે સમાજ સેવાને સમજવું હોય તો એનું ઉત્તમ ઉદાહરણ છે ફ્રી શિપ કાર્ડ કોઈ બી વ્યક્તિ જે એસસી અને એસટી છે એ પોતાનું શિક્ષણ રોજગારલક્ષી હોય કે ટેકનિકલ હોય કે અનુસ્નાતક હોય એ ફ્રી શિપ કાર્ડની સુવિધાથી લઈ શકે છે હવે એક વ્યક્તિ તરીકે આપણે એ જોવાનું રહે કે ફ્રીશિપ કાર્ડનું જે કાર્ય છે જે સમાજ સેવા છે જે શિક્ષણ પ્રત્યેની સેવા છે એ કેટલા અંશે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે છે તો એમાં એટલા માટે જ કીધું છે કે સામાજિક મૂલ્યો અને નૈતિક વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે મૂલ્યોનો સમાવેશ કરવો જોઈએ અને એટલા માટે જ આ શિક્ષણને એક સામાજિક સેવાનું ઉમદા કાર્ય તરીકે સમજવાનું હોય છે આરોગ્ય સેવાઓ અને પરિવાર નિયોજન બીજું મહત્ત્વનું ક્ષેત્ર છે આરોગ્ય સેવા અને પરિવાર નિયોજન આરોગ્ય સેવાઓમાં ચિકિત્સાલયકીય અટકાયાત્મક અને સ્વાસ્થ્યવર્ધક સેવાઓનો સમાવેશ થાય છે જન્મદરમાં થઈ રહેલી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે પરિવાર નિયોજન કરવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અત્યારનો જે આંકડો છે એ પ્રમાણે કદાચ આપણે ચીનને પણ પાર કરવા જઈ રહ્યા છે તો એટલા માટે જન્મદરમાં જે વૃદ્ધિ છે એને નિયંત્રિત કરવા માટે પરિવાર નિયોજનનું પણ આપણે ધ્યાન રાખવું પડશે આ કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ આવશ્યક છે આરોગ્ય ક્ષેત્રે જ્યારે આવું કાર્ય કરવાનું હોય ત્યારે ઘણા બધા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈને આપણે આ કાર્યો જાગૃતિ ફેલાવાના કાર્યો આપણે આસાનીથી કરી શકીએ છીએ કૃત્રિમ સાધનોના પ્રયોગોની સાથે સાથે સંયમ અને નૈતિક જીવન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે આ પ્રયત્ન પશ્ચિમી દેશોનું અનુકૂરણ માત્ર બની ન જ રહી જાય આરોગ્ય ક્ષેત્રની જ્યારે વાત હોય ત્યારે એ ઘણા બધા ક્ષેત્રો આપણે જોઈ શકીએ અત્યારનું તાજું ઉદાહરણ જો આપણે લઈએ તો આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પરિસ્થિતિ કથળી રહી છે નાના નાના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે જે લોકો છે એ કેન્સર તરફ વળી રહ્યા છે જાગૃતતા નથી એટલા માટે એમનું આરોગ્ય ખોળવાઈ રહ્યું છે તો એટલા માટે જ વહીવટનું આ મુખ્ય અને આગવું ક્ષેત્ર કહી શકાય જે છે આરોગ્ય સેવાઓ આવાસ બેઝિક જરૂરિયાત ઉપર આપણે જઈ રહ્યા છીએ આવાસ એ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે ઓછી આવક ધરાવનાર આવાસ વિહોણા કુટુંબને આવાસ પૂરી પાડવા માટેની જવાબદારી રાજ્ય તંત્રની છે જે ઓછી આવક કરે છે અને જે આવાસ વિહોણા છે અને આવાસ પૂરા પાડવા એટલે કે રહેઠાણ પૂરા પાડવાની જવાબદારી એ રાજ્યતંત્રને આપવામાં આવી છે રાજ્યતંત્ર દ્વારા આવાસ માટે વિશેષ ભંડોળ ઊભું કરવાનું હોય છે આવાસ વિહોણા કુટુંબને કલ્યાણ કાર્યક્રમો યોજનાઓ દ્વારા આવાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અલગ અલગ યોજનાઓ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના એ ફૂલ જોશમાં ચાલે છે તમે દરેક જિલ્લા તાલુકા તાલુકાવાઇઝ જો આંકડા લેશો તો તમને ખબર પડશે કે કેટલા લોકો જે ઘરવિહોણા હતા એ આવી જે કાર્યક્રમો છે એના દ્વારા પોતાનું આવાસની રચના કરી શકે છે ઇન્દિરા આવાસ યોજના છે સરદાર આવાસ યોજના છે આંબેડકર આવાસ યોજના છે વગેરે આવાસ યોજના છે કે જે આવાસ માટે કામ કરે છે ગરીબોને આવાસ પૂરા પાડવા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ મદદ કરવામાં આવે છે સ્વૈચ્છિક સંસ્થામાં દાન અનુદાન દ્વારા પણ ગરીબોને જે આવાસ છે એ પૂરા પાડવામાં આવે છે રાજ્ય તંત્ર દ્વારા આવાસ વિહોણા કુટુંબોને આવાસ આપીને સામાજિક સલામતી પૂરી પાડવામાં આવે છે રાજ્ય તંત્ર પણ આ મુદ્દાને ખૂબ મહત્વનું ગણીને એમાં ધ્યાન આપે છે અને જે આવાસ વિહોણા કુટુંબો છે એને સામાજિક સલામતી પૂરી પાડે છે એનાથી પછી છે સામાજિક સુરક્ષા જે સામાજિક સેવા અંતર્ગત જે ક્ષેત્રો છે એ આપણે સમજવાની કોશિશ કરી છે હવે સામાજિક સુરક્ષા છે સામાજિક સુરક્ષાને સુવ્યવસ્થિત બનાવવા માટે સામાજિક વીમાનું મહત્વપૂર્ણ યોગદાન છે સામાજિક વીમા સંબંધી યોજનાઓને એકીકૃત કરીને આ કાર્યને વિશાળ બનાવી શકાય છે સામાજિક વીમા દ્વારા ઓછી આવક ધરાવનાર વર્ષોથી પ્રાપ્ત થયેલ ભંડોળ દ્વારા યોજનાઓ સાધનોમાં વધારો કરી શકાય છે અને સેવાઓ મજબૂત બનાવી શકાય છે સામાજિક જે સુરક્ષા છે એમાં જે સેવાઓ છે એને મજબૂત પરિણામ આપણે આપી શકીએ છીએ સામુદાયિક વિકાસ સામુદાયિક વિકાસનો ઉદ્દેશ સમાજના તમામ નિસહાય અસુરક્ષિત વ્યક્તિઓ જૂથો અને વર્ગોને સમતોલિત વિકાસ કરવાનો છે સામાજિક સેવા સમાજ સુરક્ષા અને સામુદાયિક વિકાસ એ ત્રણેય મહત્ત્વના પાસા આપણે સમાજ અંતર્ગત સમજ્યા છે તો વિકાસમાં સમાજના તમામ નિસહાય લોકો જે અસુરક્ષિત વ્યક્તિઓ છે જે કદાચ સમાજમાં સુરક્ષિત નથી એવા જૂથો અને વર્ગોને સમતોલિત વિકાસ કરવાનો છે સામુદાયિક વિકાસમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સાથે વિકાસ કરવો આવશ્યક છે રાજ્યતંત્રએ શહેરી અને ગ્રામ્ય બંને સ્તરોને જોડીને વિશાળ સમુદાયની વિકાસની યોજનાઓ સમાજમાં નબળા સહાય લોકો માટે કરવી જરૂરી બની ગઈ છે સામુદાયિક વિકાસ યોજનાની આયોજન અમલીકરણનું માળખું અને દેખરેખ વ્યવસ્થા ગોઠવવી પડે છે જ્યારે વ્યવસ્થા કરવામાં આવે ત્યારે પણ જે સામુદાયિક વિકાસ છે એનું આયોજન કરવું પડે એમનું અમલીકરણનું માળખું એ વ્યવસ્થિત રીતે આપણે જોવું જોઈએ અને એની દેખરેખ રહે એવી વ્યવસ્થા આપણે ગોઠવવી પડે રાજ્યતંત્ર સામુદાયિક વિકાસ દ્વારા સમતોલિત વિકાસ શક્ય બનાવવાના વિભિન્ન પ્રયત્નો કરે છે રાજ્યતંત્ર છે એ મહત્વનો ભાગ આમાં ભજવે છે અને મહત્વના ભાગ સાથે એ પોતાનો સમતોલિત વિકાસ શક્ય બનાવી શકે છે વિભિન્ન પ્રયત્નો કરે છે જેવી રીતે આપણે સામુદાયિક વિકાસ જોઈએ છે કે વિકાસ એટલે કે ગ્રોથ દરેક ક્ષેત્રનો દરેક નિસહાયનો ગ્રોથ થવો વિકાસ થવો એ ખૂબ જરૂરી છે એનું ઉમદા ઉદાહરણ છે એચઆઈવી ક્ષેત્રે કામ કરતી સંસ્થા એટલે કે એમએનપીપી પ્લસ જે એચઆઈવી પોઝિટિવ લોકો છે જે કદાચ સમાજમાં એક્સેપ્ટન્સ નથી સ્વીકાર્ય નથી એવા વ્યક્તિ તરીકે સમાજ જેને જોવે છે એવા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓથી આ જે આખી સંસ્થા છે એ ચાલે છે અને એ સંસ્થામાં તમામ પોઝિટિવ લોકો એ એક જ ઉદ્દેશ્ય માટે સતત કાર્યરત રહીને અને કામ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરીને કોઈ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ છે એ ભાંગી ના પડે એ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે એવો પ્રયત્ન એમાં કરવામાં આવે છે સમાજ કલ્યાણ સમાજ કલ્યાણ એ સમાજ વહીવટનું એક વિશાળ ક્ષેત્ર છે કલ્યાણકારી ક્ષેત્રને આપણે જોઈ લઈએ તો વિશાળ કહેવાય છે અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગોનું કલ્યાણ એ સમાજ કલ્યાણનું એક કાર્યક્ષેત્ર ગણી શકાય અનુસૂચિત જાતિ છે જનજાતિ છે અને પછાત વર્ગો છે એ તમામનું કાર્ય કરવાનું એ સમાજ કલ્યાણમાં આવરી લેવામાં આવ્યું છે સમાજ કલ્યાણમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત જાતિઓના કલ્યાણ યોજનાનું વિસ્તરણ કરવાનું હોય છે કલ્યાણકારી યોજનાની જે રચનાઓ થાય છે એ રચના આ સમાજ કલ્યાણ ક્ષેત્રે થતી હોય છે સમાજ કલ્યાણનું ક્ષેત્ર એ અશક્ત નિર્બળ અને નિસહાય લાચાર વ્યક્તિઓ જૂથ અને સમુદાયને આવશ્યક સેવાઓ પૂરી પાડીને જીવન જીવવાની આશા અને આધાર પૂરો પાડે છે વિદ્યાર્થી મિત્રો આપણે આજુબાજુના સમાજમાં જોઈએ છે કે ઘણા એવા લોકો છે ઘણા એવા અશક્ત લોકો છે નિર્બળ લોકો છે જેના માટે કદાચ જીવન જીવવું શક્ય નથી તો એવા લોકોને એવા લોકોને સેવા પૂરી પાડીને જીવન જીવવાની આશા આપવી અને આધાર પૂરો પાડવો એ સમાજ કલ્યાણ છે કલ્યાણકારી પ્રવૃત્તિ સતત ને સતત કલ્યાણ વિશે વિચારવું સતતને સતત સમાજ કાર્યના અલગ અલગ ક્ષેત્રો વિશે વિચારવું જેમાં વિકાસ થઈ શકે જેમાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એ કોઈ સમુદાયને આગળ વધારી શકે એ સામાજિક કલ્યાણ છે સામાજિક રક્ષણ જ્યાં સામાજિક સેવા છે સુરક્ષા છે કલ્યાણ છે ત્યાં રક્ષણ પણ ખૂબ જરૂરી છે સમાજમાં આજે કેટલાક વ્યક્તિઓ જૂથોને સામાજિક રક્ષણની ખૂબ જ જરૂર છે જેમ કે બાળ અને યુવા અપરાધ માટે સુધાર સંબંધિત સેવાઓની વ્યવસ્થા પૂરી પડવી રિસન્ટલી તમે જોયું હશે કે બાળકો છે એ ખૂબ જ અસુરક્ષિત ક્ષેત્રો છે યુવા અપરાધ યુવાનોમાં પણ સતત માર્ગદર્શનની જરૂર છે તો એવા સુધાર સંબંધિત જે ક્ષેત્રો છે એમાં સેવા પૂરી પાડવા માટે આ રક્ષણિક કાર્ય હોવું જોઈએ જેમ કે સંરક્ષણ ગૃહ છે સુધાર ગૃહ છે ઓબ્ઝર્વેશન હોમ છે પુનર્વસન છે વગેરે સેવાઓનો સમાવેશ આમાં થઈ શકે છે નાની નાની બાળાઓ નાની નાની કિશોરીઓ ઉપર સતત બળાત્કાર થઈ રહ્યા છે તો કેટલું અસુરક્ષિત ક્ષેત્ર કહેવાય જેમાં રક્ષણની જરૂર છે ઘણા બધા એવા જાગૃતિના કાર્યક્રમો પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે અને મહદઅંશે એમાં સુધારો પણ લાવ્યા છે પરંતુ આ સામાજિક રક્ષણ અંગે જાગૃત રહેવું અને જાગૃતિ ફેલાવવી એ ખૂબ મહત્ત્વનું છે અનૈતિક વેપારથી પીડિત સ્ત્રીઓ માટે નારી સંરક્ષણ ગૃહ નારી સુધારણ ગૃહ વગેરે સેવાઓ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેમજ ભિક્ષુકો માટે ભિક્ષુ ગૃહો સ્થાપિત કરવામાં આવે છે આવા ગૃહોનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થઈ શકે એ પણ જોવું ખૂબ જરૂરી છે આમાં સામાજિક રક્ષણની જરૂરિયાતવાળા તમામ વ્યક્તિઓ જૂથોને વિભિન્ન સેવાઓ દ્વારા રક્ષણ આપવું એ આવશ્યક બની જાય છે જેમ કે સખી વન સ્ટોપ સેન્ટર છે ત્યાં કોઈ બી પીડિત મહિલા આવે છે તો એને સમસ્યા પૂછ્યા પહેલાં એ મહિલાને શાંત કરીને એને રહેવા માટે સુરક્ષિત જગ્યા લાગે એવી રચના કરવામાં આવે છે એનું જમવાનું એને કીટ આપવામાં આવે છે એ સુવ્યવસ્થિત થઈ જશે પછી બધા પ્રશ્નોના જવાબ આપશે એવું માનવામાં આવે છે એ ખૂબ જ રક્ષણ એને પ્રોવાઈડ કરવામાં આવે છે આમ સમાજ કલ્યાણ વહીવટનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે સામાજિક સેવાઓ સામાજિક સુરક્ષા સામુદાયિક વિકાસ સમાજ કલ્યાણ સામાજિક રક્ષણ વગેરેની આવશ્યકતા ધરાવતા વ્યક્તિ જૂથ અને સમુદાયને સમાજ કલ્યાણ વહીવટ હેઠળ સેવાઓ પૂરી પાડવામાં આવે છે જો વહીવટ નથી તો આ સેવાઓ પૂરી પાડવામાં આવતી નથી ખાલી વાતો વાતો જ રહી જાય છે પણ જ્યારે વહીવટ શબ્દ આમાં જોડાય છે ત્યારે એ કામગીરીને સેવા સ્વરૂપે એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેના માટે જરૂરી કાર્યક્રમો યોજનાઓ અને માળખાઓ તૈયાર કરવામાં આવે છે અલગ અલગ માળખાઓ તૈયાર કરીને એમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને સેવાઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જે સમાજ કલ્યાણ વહીવટ છે એના ક્ષેત્રો ખૂબ જ વિશાળ છે પણ મુખ્ય ત્રણ એટલે કે પાસાઓ જે છે વ્યક્તિ જૂથ અને સમુદાય એને તમામ ક્ષેત્રો સાથે સંબંધિત રહી શકે એવો પ્રયત્ન આમાં કરવામાં આવે છે જે સમાજ કલ્યાણ વહીવટ છે એના અલગ અલગ કાર્યો જે પોસ્ટ ક્રોબ આપણે ભણ્યા છે અને આ સાથે આ ક્ષેત્રો જે છે જે સામાજિક સુરક્ષા છે કલ્યાણ છે રક્ષણ છે સમાજ સેવા છે એ ક્ષેત્રો સાથે સંકલન સાધીને અને આખી જે વહીવટ પદ્ધતિ છે એ કામ કરે છે તો આમ વિદ્યાર્થી મિત્રો સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ એ ખૂબ જ મહત્ત્વની છે અને સમાજ કલ્યાણ વહીવટ પદ્ધતિ દ્વારા જ અલગ અલગ ક્ષેત્રોમાં વહીવટ થઈ શકે છે તો જે ક્ષેત્રો એમાં જોડાયેલા છે જે ક્ષેત્રો એમાં મહત્ત્વનું પાસું છે એમાં કાર્ય કરીને ઉમદા વ્યક્તિ તરીકે એક કાર્ય કરવાની પદ્ધતિ પ્રણાલી આમાં જોડાયેલી છે જે સમાજ કલ્યાણ વહીવટના ક્ષેત્રો સાથે સંબંધિત જે લોકો છે જે નિઃસહાય છે જે નિરાધાર છે જેનો કોઈ આધાર નથી જે આવાસ વિહોણા છે એવા વ્યક્તિઓ સાથે મળીને અને આ પદ્ધતિનું એક મહત્વનું પાસું આપણે ગણી શકાય એવી પદ્ધતિની રચના આમાં કરવામાં આવે છે તો વિવિધ પદ્ધતિઓને સાથે રહીને અને આ પદ્ધતિ કાર્ય કરી શકે એડમિનિસ્ટ્રેશન કરી શકે એટલે કે વહીવટ કરી શકે એવી પ્રણાલી આમાં ઊભી કરવામાં આવે છે નમસ્કાર